નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટાટ એક્ઝામ 2023 અંતર્ગત ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજ આપણો આ ટોપિક. તો મિત્રો, શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ અંતર્ગત મિત્રો માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટેની ટાટ એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ સેકન્ડરી એક્ઝામ 2023 અંતર્ગત ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ ટાટની એક્ઝામ આપવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય અને કયા પ્રકારની ભૂલો ન કરવી તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાની વિગત જોતા જઈએ. તો મિત્રો, બ્રાઉઝર ખોલી અહીંયા આપણે ગૂગલમાં ઓજસ સર્ચ કરી લેવાનું રહેશે. જે સર્ચ કરતાં જ આપણને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની પહેલી જ લિંક જોવા મળી જશે. તો આપણે આ પહેલી લિંક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે ઓફિશિયલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ છે તે આ પ્રમાણે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જાય છે, જેમાં અહીંયા મેનુમાં ત્રીજા નંબરનો ઓનલાઈન એપ્લિકેશનનો મેનુ છે તેના ઉપર કર્સર લઈ જતા આપણને સબમેનુઓ જોવા મળશે, જેમાં એપ્લાયનો પહેલો જ સબમેનુ છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જે ક્લિક કરતાં આ પ્રમાણે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટનું ઓપ્શન ખુલી જશે, જેમાં ડ્રોપડાઉનમાંથી આપણે SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જે સિલેક્ટ કરતાં આ પ્રમાણે આપણી સામે એડવર્ટાઇઝમેન્ટ આવી જશે. તો અહીંયા આપણને એડવર્ટાઇઝમેન્ટ નંબર જોવા મળી જશે, ત્યાર પછી એડવર્ટાઇઝમેન્ટનું નામ જોવા મળી જશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોવા મળી જશે, કેટલી ફી ભરવાપાત્ર છે તે જોવા મળી જશે. તેની સામે અહીંયા ગ્રીન કલરનું એપ્લાયનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી અને એપ્લાય કરી શકાય છે, અને બ્લુ કલરનું જે ડિટેલ્સનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને ઓફિશિયલી જે એડવર્ટાઇઝમેન્ટ છે તેની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકાય છે. તો મિત્રો, અહીંયા તમે વિષયવાર અને માધ્યમવાઇઝ અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો. દરેક વિષયવાઇઝ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે એકદમ સરખી છે. તો ચાલો આપણે અહીંયા ઉદાહરણરૂપ જે પહેલું જ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી ગણિત વિષય જે ગુજરાતી માધ્યમની એડવર્ટાઇઝમેન્ટ છે તેના ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ આપણે જાણીએ છીએ. તો ચાલો હું અહીંયા એપ્લાય બટન ઉપર ક્લિક કરી દઉં છું. એપ્લાય બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, અને આ સ્ક્રીન આવી ગયા પછી અહીંયા આપણને બ્લુ કલરનું એપ્લાય નાવનું બટન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે સ્ક્રીન આવી જશે. જો તમે પહેલેથી જ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસ ઉપર વન ટાઈમ રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો અહીંયા તમારો OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાર પછીના બોક્સમાં તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે, અને ત્યારબાદ અહીંયા બ્લુ કલરનું જે એપ્લાય વિથ OTRનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન મારફતે આખું ફોર્મ ફિલઅપ થઈ જશે. અને જો તમે રજિસ્ટ્રેશન ન ધરાવતા હોય તો અહીંયા જે લાલ કલરનું સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને આગળ તમામ ડિટેલ ભરવાની રહેશે. તો ચાલો હું પહેલાં અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરી અને તમને શું શું ડિટેલ દાખલ કરવાની આવે છે તે જણાવી દઉં છું. ત્યાર પછી હું વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા એપ્લાય કરીશ. તો મિત્રો, સ્કીપ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી સામે આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે. તો અહીંયા આપણને એડવર્ટાઇઝમેન્ટનું નામ તથા એડવર્ટાઇઝમેન્ટ નંબર જોવા મળી જશે. તો મિત્રો, હવે હું તમને અહીંયા બતાવું કે જે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી ભરવાનો આખો સેક્શન છે. તો તેમાં સૌ પ્રથમ આપણે અહીંયા ટાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે. તો ડ્રોપડાઉનમાંથી ટાઇટલ સિલેક્ટ કરી શકાય છે, મિસ્ટર, મિસિસ, મિસ અને ડૉક્ટર, જે તમારે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારી સરનેમ દાખલ કરી દેવાની છે, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ દાખલ કરી દેવાનું રહેશે, અને ત્યારબાદ તમારું ફાધર અથવા તો હસબન્ડનું નામ છે તે દાખલ કરી દેવાનું રહેશે, અને ત્યાર પછીના બોક્સમાં તમારા મધરનું નામ દાખલ કરી દેવાનું છે. અને આટલી વિગત દાખલ કરી દીધા પછી અહીંયા આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું આવશે. તો અહીંયા ચેકમાર્ક કરવાનું છે, તમારે જે જેન્ડર લાગુ પડતું હોય તેની સામે ચેકમાર્ક કરી લેવાનું છે, અને ત્યાર પછી
રીસિલેક્ટ જેન્ડર છે, તો અહીંયા પણ ફરીથી આપણું જેન્ડર જે લાગુ પડતું હોય તેમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ બોક્સમાં આપણે જન્મ તારીખ દાખલ કરી દેવાની છે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ છે, તો અહીંયા મેરિડ, અનમેરિડ અને સેપરેટ તમારે જે લાગુ પડતું હોય તેની સામેના ચેકબોક્સમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી અહીંયા કેટેગરીમાં અલગ અલગ કેટેગરી જોવા મળશે, તમારે જે લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો, આમ જે ઉમેદવારની માહિતીમાં આટલી વિગત દાખલ કરવાની આવશે. ત્યાર પછીનો સેક્શન છે કમ્યુનિકેશન ડિટેલ, એટલે કે સંદેશા વ્યવહારની માહિતી, જેમાં અહીંયા આપણું રહેઠાણનું સરનામું લખવાનું છે અને સામેની બાજુએ ફરીથી આપણું જે પરમનન્ટ એડ્રેસ હોય તે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટેટ સિલેક્ટ આવશે અને પરમનન્ટ એડ્રેસમાં પણ અહીંયા સ્ટેટ સિલેક્ટ આવી જશે. ત્યારબાદ તમારું જે પ્રેઝન્ટ એડ્રેસનો જિલ્લો હોય તે અહીંયા સિલેક્ટ કરવાનો છે, તેની સામે અહીંયા પરમનન્ટ એડ્રેસનો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે. આ બાજુ તાલુકાનો, જે તમારું પ્રેઝન્ટ એડ્રેસનો તાલુકો સિલેક્ટ કરવાનો છે, તો અહીંયા તમારે પરમનન્ટ એડ્રેસનો તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા પ્રેઝન્ટ એડ્રેસનો પિનકોડ નંબર દાખલ કરવાનો છે અને આ બાજુએ તમારે જે પરમનન્ટ એડ્રેસનો પિનકોડ નંબર હોય તે દાખલ કરી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે, જેથી તમને SMS અને OTP છે તે મળતા રહે. અને ત્યાર પછી અહીંયા તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરી દેવાનું રહેશે અને એ મોબાઈલ અને ઈમેલ એડ્રેસ બંને ફરીથી તમારે રીટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા નેશનાલિટીમાં ઇન્ડિયન બાય ડિફોલ્ટ સિલેક્ટ આવશે. તો આ પ્રમાણે મિત્રો સંદેશા વ્યવહારની માહિતી દાખલ કરવાની છે. ત્યાર પછી આગળ અન્ય માહિતીમાં આપણે જોઈએ તો અહીંયા ફિઝિકલ ચેલેન્જ, તો મિત્રો તમારે અહીંયાથી લાગુ પડતી ફિઝિકલ ચેલેન્જ ચેકમાર્ક કરી લેવાની રહેશે અને જો ન લાગુ પડતું હોય તો નોટ એપ્લિકેબલમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે. જો તમે ફિઝિકલ ચેલેન્જમાં અહીંયા તમે ચેકમાર્ક કરો છો તો સામે તમારે અહીંયા પર્સન્ટેજ અને સર્ટિફિકેટની ડેટ અને સર્ટિફિકેટ નંબર દાખલ કરવાના રહેશે અને સર્ટિફિકેટ આપનાર અધિકારીનો જે હોદ્દો હોય તે પણ અહીંયા સિલેક્ટ કરવાનો આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે રાઇટર રિક્વાયર્ડ, તમારે જે રાઇટરની જરૂરિયાત હોય તો હા કે ના અહીંયા ચેકમાર્ક કરવાનું રહેશે. અને એક્સ સોલ્ડર એટલે કે એક્સ આર્મી મેન હોય તો અહીંયા હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે અને તેનો સમયગાળો અહીંયા દાખલ કરી અને તમારો એક્સ સર્વિસમેનનો જે ID નંબર હોય તે દાખલ કરી અને ઓળખ કાર્ડ આપનાર સત્તાધિકારીનો હોદ્દો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો અન્ય માહિતી દાખલ કરવાની છે. ત્યાર પછી આપણે અહીંયા એજ્યુકેશનલ ડિટેલ આવી જાય છે, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી તમારી જે એજ્યુકેશનલ ડિટેલ હોય તે સિલેક્ટ કરવાની આવશે. તો મિત્રો મેં અહીંયા વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતનો વિષય પસંદ કરેલ છે, માટે અહીંયા મારી સામે તે પ્રમાણની જ જે એજ્યુકેશનલ ડિટેલ છે તે જોવા મળી જશે. તમે બીજો વિષય સિલેક્ટ કરેલ હશે તો તે પ્રમાણેની જે કંઈ ડિગ્રી હશે તે તમને જોવા મળી જશે. તો અહીંયા હું BSc મેથ સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તેના પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ દાખલ કરવાના છે. ત્યાર પછી અહીંયા ક્લાસ લાગુ પડતું હોય તો ડ્રોપડાઉનમાંથી અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીંયા દાખલ કરી દેવાનું છે. સ્ટેટમાં ગુજરાત આવશે તો તમારે જે લાગુ પડતું હોય તે દાખલ કરી શકો છો. ત્યાર પછી પાસિંગ યર દાખલ કરવાનું છે, નંબર ઓફ ટ્રાયલ્સ એટલે કે કેટલી ટ્રાયે પાસ કરેલ છે તે દાખલ કરવાનું છે અને તમારે જે છેલ્લી ટ્રાયનો સીટ નંબર હોય તે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મોર એજ્યુકેશનલ ડિટેલ, તો અહીંયા આપણે જે તાલીમી લાયકાત ધરાવતા હોય તે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંયા અલગ અલગ જે તાલીમી લાયકાત દર્શાવેલી છે તેમાંથી તમારે લાગુ પડતી તાલીમી લાયકાત સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તાલીમી લાયકાતમાં મેળવેલ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ અહીંયા દાખલ કરવાના રહેશે. તેનો જે ક્લાસ તમને મળેલો હોય તે અહીંયા સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી યુનિવર્સિટીનું નામ અહીંયા દાખલ કરી દેવાનું છે. સ્ટેટમાં ગુજરાત લખાયેલું આવશે અને પાસિંગ યર અહીંયા તમારે દાખલ કરી દેવાનું છે. તો મિત્રો આમ આટલી વિગતો દાખલ કરી અને નીચે અહીંયા જે બાહેધરી છે તે બાહેધરીમાં યસમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે યસની સામે જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરી અને સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો આ પ્રમાણે તમારે આ વિગતો દાખલ કરવાની આવશે. તો હવે હું ચાલો અહીંયા વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા આ તમામ વિગતો દાખલ કરી લઉં છું અને ત્યાર પછી સેવ એપ્લિકેશન કરી અને આગળ શું પ્રોસેસ કરવી તે જણાવું છું. તો મિત્રો મેં અહીંયા મારો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ દાખલ કરી દીધી છે. હવે હું એપ્લાય વિથ OTR બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરતાની સાથે જ મારી તમામ વિગતો દાખલ થયેલી આવી જાય છે. હવે આગળ હું તમને પ્રોસેસ જણાવું છું. તો મિત્રો એપ્લાય વિથ OTR કર્યા બાદ તમારે અહીંયા રીસિલેક્ટ જેન્ડરમાં તમારી જે જેન્ડર હોય તે ફરીથી સિલેક્ટ કરવાનું રહેશે.
તો મિત્રો ફોર્મ ભરતી વખતે ખાસ કરી અને અહીંયા તમારે જો SABC લાગુ પડતું હોય તો તમારા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના નંબર ખાસ કરી અને જોઈ લેવાના રહેશે. કેમ કે જો તમારા સર્ટિફિકેટના જે વર્ષ 3 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હશે તો તે સર્ટિફિકેટ નહીં ચાલે. જેથી તમારે આ જે વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા જો તમે એપ્લાય કરતા હોય તો તમારા જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના નંબર છે તે ખાસ કરી અને જોઈ લેવા. અને જો 3 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો તમારો તે સર્ટિફિકેટનો નંબર, નવું સર્ટિફિકેટ કઢાવેલું હોય તો તેના નંબર દાખલ કરી દેવાના રહેશે. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. તો વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા ફોર્મ ભરવામાં જે વ્યક્તિગત એટલે કે ઉમેદવારની માહિતી, સરનામાની માહિતી અને અન્ય જે માહિતી છે તે માંગવામાં આવતી નથી, તેમાં તમામ વિગતો ભરાયેલી આવી જાય છે. પણ અહીંયા હવે આપણે એજ્યુકેશનલ ડિટેલ દાખલ કરવાની આવશે. તો ચાલો હું એજ્યુકેશનલ ડિટેલ, મોર એજ્યુકેશનલ ડિટેલ આપી દઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો ચાલો હવે હું સેવ બટન ઉપર ક્લિક કરી લઉં છું. જે ક્લિક કરતાં જ એપ્લિકેશન નંબર છે તે જનરેટ થઈ જાય છે. તો આ એપ્લિકેશન નંબરને આપણે સાચવીને રાખી લેવાનો રહેશે અથવા તો સ્ક્રીનશોટ લઈ અને સાચવવાનો રહેશે. જે આપણને આગળ એપ્લિકેશનમાં આપણા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા તથા એપ્લિકેશનને કન્ફર્મ કરવામાં ઉપયોગી થશે. તો આમ મિત્રો આપણો એપ્લિકેશન નંબર મળી ગયા પછી અહીંયા આપણે જે ઓનલાઈન એપ્લિકેશનનો મેનુ છે તેમાં જઈ અને ત્રીજા નંબરનો અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે સ્ક્રીન આવી જશે. એમાં અહીંયા આપણે એપ્લિકેશન નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી આપણી જન્મ તારીખ દાખલ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી દીધી છે, હવે હું ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે જ તે અહીંયા સામેની સાઈડ આપણું જે નામ છે તે જોવા મળી જશે અને નીચે અહીંયા આપણો જે OTR દ્વારા જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરેલ હશે તે પણ આપણને જોવા મળી જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મારા ફોટો અને સિગ્નેચર છે તે બંને ઓલરેડી અપલોડેડ છે, માટે અહીંયા મારે કશું કરવાનું રહેતું નથી. જો તમે OTR સિવાય સ્કીપ કરી અને તમે એપ્લાય કરતા હોય તો અહીંયા તમારે તમારો ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે અને તેના માપ સાઈઝ છે તે તમને અહીંયા જોવા મળી જશે. આ પ્રમાણેના માપ સાઈઝમાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ફરીથી આપણે ઓનલાઈન એપ્લિકેશનના મેનુમાં જઈ અને ચોથા નંબરનો જે કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ફરીથી આપણો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો ઓકે બટન ઉપર ક્લિક કરતાં જ આપણી જે એપ્લિકેશનની વિગત છે તે જોવા મળી જશે. તો આ પ્રમાણે મિત્રો જે આપણી એપ્લિકેશનની વિગત છે તે આપણને અહીંયા જોવા મળી જશે. તો આ તમામ વિગતો આપણે જોઈ લેવાની રહેશે. જો તેમાં કંઈ ભૂલ હોય તો આપણે એડિટ એપ્લિકેશનમાં જઈ અને તેમાં સુધારા વધારા કરી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આપણે જે ભરવાપાત્ર ફી છે તે પણ આપણને જોવા મળી જશે. તો મિત્રો જે રિઝર્વ કેટેગરી છે તેઓને 400 રૂપિયા ફી ભરવાની રહેશે અને જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે તેઓએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. તો અહીંયા મારે SEBC કેટેગરી લાગુ પડશે, માટે અહીંયા મારી જે ફી છે તે 400 રૂપિયા તમને જોવા મળી રહી છે. અને ઉમેદવારોએ ફી ભરવી ફરજિયાત છે, અન્યથા અરજી રદ ગણવામાં આવશે અને પરીક્ષાનો પ્રવેશપત્ર મળશે નહીં, એવી નોંધ પણ અહીંયા લખેલી છે. તો ખાસ મિત્રો આટલે એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ તમારી જે ફી છે તે ભરી દેવાની રહેશે. તો ચાલો હવે હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું. કન્ફર્મ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે અને ઇમ્પોર્ટન્ટ નોટિસ જોવા મળશે, જેમાં આપણે ઓકે આપી દેવાનું રહેશે. ઓકે આપતાની સાથે જ આપણો કન્ફર્મેશન નંબર આપણને અહીંયા જોવા મળી જશે અને નીચે આપણને પ્રિન્ટ એપ્લિકેશનનું બટન પણ જોવા મળી જશે. તો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી અને એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ અથવા તો PDF પણ ડાઉનલોડ કરી શકાય છે. અને ત્યારબાદ નીચે અહીંયા આપણને ફી પેમેન્ટ માટેનું બટન પણ જોવા મળી જાય છે. એ બટન છે તેના ઉપર ક્લિક કરી અને ફી પેમેન્ટ કરી શકાય છે. તો ચાલો હું સૌથી પહેલાં એપ્લિકેશનની પ્રિન્ટઆઉટની જે PDF છે તે ડાઉનલોડ કરી લઉં છું અને ત્યારબાદ ઓનલાઈન ફી પેમેન્ટ કરી દઉં છું. તો મિત્રો મેં મારી જે PDF છે તે ડાઉનલોડ કરી લીધી છે. હવે હું અહીંયા પે ફીઝ ઓનલાઈનનો જે બટન છે તેના ઉપર ક્લિક કરી દઉં છું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવશે. અથવા તો મિત્રો અહીંયા તમે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ / પે ફીઝનું જે મેનુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તે ક્લિક કરતાની સાથે પણ આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાંથી આપણે અહીંયા આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે તે સિલેક્ટ કરી લેવાની રહેશે.
તો ચાલો હું તે સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી આપણો જે કન્ફર્મેશન નંબર છે તે કન્ફર્મેશન નંબર આ બોક્સમાં દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી બર્થ ડેટ આ બોક્સમાં દાખલ કરી દેવાની રહેશે. અને એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ અથવા તો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને ઓનલાઈન ફી પેમેન્ટ કરવા માગતા હોય તો આ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા જે ફી પેમેન્ટ છે તે કરવા માગું છું માટે અહીંયા ક્લિક કરી દઈશ. તો પહેલાં હું મારી વિગત દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જાણીશું. તો મેં અહીંયા મારી વિગતો દાખલ કરી દીધી છે. હવે હું ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો તેને સ્ક્રોલ કરી અને નીચે અહીંયા સબમિટ બટન તમને જોવા મળી જશે. તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે. તો અહીંયા આપણે કયા મોડથી પેમેન્ટ કરવા માગીએ છીએ તે જોવા મળી જશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અધર ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ, કેશ કાર્ડ, ક્યુઆર કોડ અને યુપીઆઈ એવા અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે. તો આપણે જે મોડથી પેમેન્ટ કરવા માગતા હોય તે મોડ આપણે અહીંયા ક્લિક કરી દેવાનો રહેશે. તો ચાલો હું અહીંયા ક્યુઆર કોડથી પેમેન્ટ કરી દઉં છું. તેના માટે આ પ્રમાણેની સ્ક્રીન આવશે. ત્યાર પછી મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનો કન્વિન્સેશન ફીનો જે મેસેજ જોવા મળશે. તો પ્રોસેસ વિથ પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતાં આ પ્રમાણે પેજ લોડ થશે અને ત્યાર પછી અહીંયા આપણને ક્યુઆર કોડ જોવા મળી જશે. તો ક્યુઆર કોડને આપણે અહીંયા સ્કેન કરી લેવાનો રહેશે. તો તેના માટે તમારા મોબાઈલમાં કોઈપણ યુપીઆઈ ખોલી અને આ ક્યુઆર કોડને સ્કેન કરી લેવાનો રહેશે. અથવા તો તમારું યુપીઆઈ આઈડી અહીંયા દાખલ કરી અને મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરીને પણ પેમેન્ટ કરી શકાય છે. તો મિત્રો, મેં ક્યુઆર કોડને સ્કેન કરી લીધો છે. હવે હું મારા મોબાઈલ દ્વારા આનું પેમેન્ટ કરી દઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મારું પેમેન્ટ થઈ ગયું છે. તેનો સ્ક્રીનશોટ તમને અહીંયા બાજુમાં જોવા મળી જશે. તો મારી જે ફીનું પેમેન્ટ છે તે સક્સેસફુલી થઈ ગયું છે અને આ પ્રમાણે જે ઈ રિસિપ્ટ છે તે આપણી જનરેટ થઈ ગઈ છે. તો મિત્રો, ટાટ એક્ઝામનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે. તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.